भाजप प्रमुख जीतू वाघाणीए मीडिया पर निशान साध्यू छे। लोकसभानी चूंटणीमां जीत मळता मीडिया पर तेओए निशान साध्यू। लोकसभानी चूंटणीमां जीत मळता जीतू वाघाणीना हवे सूर बदलाई गया छे। न्यूज चेनलोए सरकार सामे नेगेटिव वातावरण उभू कर्यू हतू जेवी वात वाघाणीए करी छे। चेनलोए वेपारीओ नाराज खेडूतो नाराज एवू बतावी हतू, एटले के वेपारीओ अने खेडूतोनी नाराजगी न्यूज चेनलनी देण हती तेवा प्रहार न्यूज चेनल पर कर्या। लोको सकारात्मकतामां माने छे एटले ज अमे विजयी बन्या होवानी वात पण जीतू वाघाणीए करी छे। भावनगरमां योजायेल सन्मान समारोहमां वाघाणीए मीडिया पर प्रहार कर्या। तो भाजप प्रमुख जीतू वाघाणीए मीडिया पर निशान साध्यू छे। लोकसभानी चूंटणीमां जीत मळता ज हवे मीडिया सामे कटाक्ष करता जीतू वाघाणीना सूर बदलाया छे। નકારાત્મકતા છે ને બહુ આવી થઈ જતી હોય છે, સમય પણ એવો છે સોશિયલ મીડિયા એટલે 24 કલાકની ચેનલો એને આપવાનું મને કયો તમે એને ભૂંગળા લઈ જઈને તમે વેપારી નારાજ ને ખેડૂત નારાજ ને મજૂર નારાજ ને બધું કે તમે જોવો તો એના કારણે બધું એટલું બધું ઊંધું થઈ ગયું છે એવું આપણા મનમાં છબી ઉભી થઈ જાય જાણે અજાણે। પણ સકારાત્મક મને કહેતા આનંદ થાય છે કે મેં સાહેબારે વાત કરી હતી નરેન્દ્રભાઈ કે આ વખતે લોકો જે મત આપ્યા છે ને એ દેખાતું હતું સકારાત્મક મત મળ્યા। નકારાત્મકતાને નીચે મૂકી અને મને કહેતા આનંદ થાય છે કે ભાવનગરની જનતા હોય ગુજરાતની હોય કે દેશની જનતા હોય એમણે જ્ઞાતિ જાતિથી ઉપર સામાજિક સમરસતા પકડીને આવી જાય એના માટે। ઓનલાઈન પર નીતિન સોની જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરી। નીતિન, ભાવનગરમાં એક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જીતુ વાઘાણીએ મીડિયા પર પ્રહાર કર્યા હતા, શું છે વધુ વિગતો? ગુજરાતમાં જે પ્રકારની ચૂંટણી યોજાઈ અને 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી તેનો શ્રેય જાણે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે જીતુભાઈ વાઘાણીને આપવામાં આવ્યો છે, તેમ કરી અને ભાવનગરના જે નાગરિક સમિતિ એક બનાવવામાં આવી છે અને તેના દ્વારા આજે ભાવનગરમાં જીતુ વાઘાણીનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। પરંતુ આ સન્માન સમારંભમાં એવું કહી શકાય કે જીતુ વાઘાણી છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, તેણે મીડિયા ઉપર પ્રહાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે નકારાત્મકતા ઉભી કરવામાં આવી હતી, મીડિયાના જે લોકો છે એ 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલના લોકો ભૂંગળાઓ લઈને વેપારીઓ પાસે ખેડૂતો પાસે પોતાની નારાજગી છે તેવા સમાચારો વહેતા કરતા હતા, પરંતુ જે પ્રકારે પ્રેરણા મળ્યું છે તે આપણી સામે છે એટલે એવું કહી શકાય કે જીતુ વાઘાણી છે તેમણે મીડિયા ઉપર પ્રહાર કર્યો હતો આ બાબતે। બિલકુલ નીતિન, માહિતી માટે આપનો આભાર।